ગાંધીજી જીવનની સંગતિમાં માનતા હતા. જીવનનો એક ભાગ એક દિશામાં જાય અને બીજો ભાગ બીજી દિશામાં ખેંચે તો જીવન એક ખેંચતાણવાળું બની જાય અને સમાજની શક્તિ ઘટે. આપણે ત્યાં કેટલાક લોકો કીડી મંકોડીને લોટ વેરે અને મંદિરમાં પાઈ પૈસા મૂકે, પણ પોતાના ધંધામાં ઘરાકને છેતરવામાં કમળતોડ વ્યાજ દેવામાં અધર્મ ન સમજે. આ વિસંગતિ ઘણા લોકોમાં આ દેશમાં છે. ગાંધીજીની જ્યારે સમાજના બધા અંગોમાં અહિંસા ફેલા એમ કહ્યું, ત્યારે સમાજના બધા વ્યવહારમાં તેમણે અહિંસા કેમ આવે તેવો માર્ગ શોધવો રહ્યો. તે માર્ગ તે ગ્રામ કેન્દ્રી વિકેન્દ્રિત અર્થરચના, શહેરીકરણની ઘેલછાનો વિરોધ, આ બે પાસા. ગામડામાં પણ દરેક માણસને કામ કરવા માટેના ઓજારો હાથવગા હોય, તે માટે ઝાઝીમૂડીની જરૂર ન હોય અને ગામમાં જે પેદા થાય તે ત્યાં કે આજુબાજુ વેચાઈ જાય તે માટે મોટો ખટાટોપ ન હોય તેવું તેમણે કહ્યું. માણસને તેના માપના કપડાં હોય, તેના માપના જોડા હોય તો તેને આશાયશનો અનુભવ થાય છે. તેમ અર્થરચના સામાન્ય માણસના માપની હોય, ગજા ઉપરવટની ગૂંચવાળા ભરેલી ન હોય, સંકુલ ન હોય તો જ એ સ્વતંત્રતાનો અનુભવ કરી શકે. તો માણસ એમાં અર્થવ્યવસ્થાનો પોતે સ્વામી છે તેવો અનુભવ કરે. ગાંધીજીને મોટા જટિલ બહુમૂળી રોકનારા યંત્રનો વિરોધ ઉપલા કારણોસર છે. એવા યંત્રો સાથે પનારો પાડનાર મજૂર તેનો માલિક તો નહીં, પણ તેનો ભાગીદાર પણ નથી હોતો. તે તો વ્યવસ્થાનું એક નાનકડું ચકરડું કે સ્ક્રૂ બની જાય છે અને એમાંથી એક ભમરારી મનોરચના થાય છે, જેને માર્ક્સે એલિયેનેશન કહ્યું છે. એલિયેનેશન નિર્વૈયક્તિકતા કે પોતીના પણાનો અનુભવ વિનાનો અને પરાયાપણાનો ભાવ પેદા કરનારી અર્થવ્યવસ્થા. ગામડાનો મોચી જ્યારે ચામડું લે છે ત્યારે કયા ઘરાકો માટે જોડા સીવવાના છે તે તેને ખબર છે. જોડા સીવતી વખતે ટેભે ટેભે તે પરમા પટેલને સંભાળે છે. આ પરમા પટેલના જોડા છે અને તેને એ પણ ખબર છે કે તેના હું કેટલા પૈસા લેવાનો છું. આને લીધે તે પ્રવૃત્તિ હેતુસરને છે. ત્યાં પરાયાપણાનો ભાવ જન્મતો નથી. પરમા પટેલના પગને તે ઓળખે છે અને જોડા તેને બરાબર પહેરશે તે તેનું લક્ષ્ય રહે છે. જોડાની ફેક્ટરીમાં જે મજૂર કામ કરે છે તે જોડા બનાવતો નથી. જોડાનો કોઈક ભાગ ટીપે છે કે વાળે છે, આખો જોડો તો તેને બનાવવાનો જ નથી, એટલે સર્જનનો આનંદ રહેતો નથી. તેમજ તે જોડો કોણ પહેરે છે તેની પણ તેને જાણ નથી. એટલે જોડા બનાવનાર અને પહેરનાર વચ્ચે કોઈ હેતુલક્ષી સંબંધ પેલા મોચીને પરમા પટેલ જોડે છે તેવું આ કારખાનામાં નથી. તેની પ્રવૃત્તિને નિરર્થક બોજારૂપ લાગે છે અને કેમ જડ ગરભેગો થાવ તે જ લાગણી રહે છે. આ યંત્રવત અને હેતુથી છૂટી પડેલી પ્રવૃત્તિ, તેમાં તેને આનંદ ક્યાંથી આવે? તેને સમાજ નું કેટલું વળતર મળે છે કે નહીં તે પણ જાણતો નથી, જાણી શકતો નથી. એટલે તે ફેક્ટરીમાંથી જલ્દીમાં જલ્દી નીકળી કાં સિનેમામાં જાય છે અને કાં પીઠામાં જાય છે. અને આને લીધે આનંદ અને કામ જે પહેલા કિસ્સામાં જોડાયેલા છે તે છૂટા પડી અને વેર વિખેર બની જાય છે. કામ બોજારૂપ છે અને આનંદ ક્યાંક બહાર જઈને શોધવાનો. આમ મનુષ્ય ચેતના વિભાગીકરણની પ્રક્રિયા શરૂ થાય છે. ગાંધીજી આ ઉત્પાદન વ્યવસ્થાને તંદુરસ્ત વ્યવસ્થા નહોતા ગણતા. આ યંત્રથી માલ સસ્તો બનતો હશે, પણ સસ્તું શેને માટે, શાના ભોગે? મનુષ્ય ચેતનાના એકીકરણના ભોગે. આ વ્યવસ્થામાં મનુષ્ય કેન્દ્રમાં નથી, માલ કેન્દ્રમાં છે અને છેવટે મનુષ્ય પોતે જ એક બજારનું માલ બની જાય છે. ગામડાનો મોચી ઘરાક જોડે ભાવતાલ ધરાવે છે, એમાં મેલમુક કરે છે તે પોતાના જોડા વિશે, પોતાના ઘરાક જોડે તેને એક આત્મીયતા બંધાયેલી છે. જેવા મોટા યંત્રો આવ્યા
સરંજામડા ભાંગ્યા, મોચી, વણકળ, થેલી, રંગરેજ, તંબોળી બધા ભાંગી ગયા. અને ગ્રામજનની સ્વતંત્ર રહી જ ક્યાં, તે બધાની કારખાનાના મજૂરો બની ગયા. બધાને રોગ તે તક પણ ન મળી, કેટલા તો બેકાર અર્ધ મજૂર બન્યા. શહેરો વધ્યા, ઝૂંપડપટ્ટીઓ વધી, અપરિચયતા વધી. ગાંધીજીના જમાનામાં આ પ્રવાહની સામે, રસ્વતા પ્રવાહની સામે એમણે ગામડાના ઉદ્યોગો, ગામડાના કારીગરો, ગામડાના નાના ખેડૂતોને બચાવવાનું કામ ઉપાડી લીધું. સ્વરાજમાં આનું શું કરશો? સસ્તાપણાના નામે આ સર્વનાશનો માર્ગ ચાલુ રાખશો? આટલી પંચવર્ષીય યોજનાઓ પછી બેકારો, અર્ધબેકારો વધી ગયા છે તેમ સરકાર પોતે પણ સ્વીકારે છે. ગાંધીજીએ રસ્કિનને સહારે આ સસ્તાપણાને અમાનુષી ગણાવ્યું. આ ખાડી, ઘાણી, તેલ, રંગરેજની ભઠ્ઠી બધાને બચાવી લેવાના સંઘો રચ્યા. સ્વરાજનો અર્થ ગામડાને સમૃદ્ધ કરવા તેવો હોય અને તે જ છે તો આ ઉદ્યોગો કેમ માનભેર જીવે તેવું વિચારાય, તેનું નામ જ રાષ્ટ્રીય પ્લાનિંગ છે. વિરોબાજીની ભાષામાં આજનું પ્લાનિંગ આ કારણે પાર્શિયલ પ્લાનિંગ છે. દેશની પરિસ્થિતિમાં ગામડાના ખેડૂતોનો મોટો ભાગ તો વર્ષાયુ ખેતીને કારણે વર્ષમાં 4-5 મહિના બેકાર રહે છે. તે વખતે કાંતણ, વણાટ, રંગાટના ઉદ્યોગો તેમણે ટકાવી રાખતા, પૂર્વે હતું જ એટલે ગામડા સમૃદ્ધિથી તરતા હતા. અને હસ્તકળા માટે આ દેશ મશહૂર બન્યો હતો. બાબર ને હિન્દુસ્તાનનો તાપ પસંદ નહોતો. ઉડતા ધૂળના વંટોળિયાથી તેને દિલ્હીમાં ત્રાસ થતો હતો. પણ તેણે પણ નોંધ્યું છે કે આ દેશમાં હરેક પ્રકારના કારીગરો મળી રહે છે. મકાન, બાંધકામ, વસ્ત્રવિદ્યા, રંગાટ, ભરત, ગૂંથણ, ઢોર ઉછેર, બાગબાની, જે જોઈએ તેવા કારીગરો હાજર છે. આવું તો ક્યાંય તેણે જોયું નથી એવું એણે નોંધ્યું છે. આને કારણે જ ગામડામાં ધન રહેતું અને આ ધનથી લોભાઈને જ વિદેશીઓ હજારો માઇલની ખેપ કરીને અહીં આવ્યા હતા. યંત્રોદ્યોગ આવતા આ બધા ગામોગીરો તૂટ્યા. ગામડાનું એક ફેફસું ખવાઈ ગયું. જમીન ઉપર જ જીવતી વસ્તી વધી, ખેતીમાં નાના ટુકડા થયા, વસ્તી તો વધતી જઈ. ગાંધીએ આનો ઉપાય જે બતાવ્યો તેને વર્તમાન પરિભાષામાં મૂકીએ તો એક એંગ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની વાત હતી. ગામડું માત્ર કાચો માલ ન પકવે, તેનો પાકો માલ પણ ગામડામાં જ થાય અને તેને નામ આપ્યું વિકેન્દ્રિત અર્થરચના. ગાંધી અને તેના અનુયાયીઓને કહેવાનું એ જ છે કે તેમણે ગામડાના ઉદ્યોગને બેઠા કરવા પાછળનો હેતુ તે આ એગ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઊભી કરવાનું છે અને તેને માટે જોઈતું સંરક્ષણ મેળવવાનું છે. જાવા કે ક્યુઆની સામે અહીંના ખાનના કારખાનાને રક્ષણ અપાય તો આ ખાનના કારખાના સામે ગોળ કે ખાંડસેરના ઉદ્યોગોને કેમ પૂરતું રક્ષણ ન અપાય? આમ કહીએ એટલે આ બધા મૂડીવાદીઓના અર્થશાસ્ત્રીઓ બુમાબૂમ કરવાના કે તમે આ તો ભારતને બધા મધ્યયુગમાં લઈ જવા માગો છો, પ્રગતિને રોકો છો. ગાંધી કહેશે કે હવે ગામડાના ધંધા તૂટે, કારીગરો કામ અને ઘરબાર વિનાના થાય તેને પ્રગતિ નથી કરતા, અવગતિ કહીએ છીએ. અર્થશાસ્ત્ર માણસ માટે છે, માણસ અર્થશાસ્ત્ર માટે નથી. પાઘડી માથા માટે છે, માથું પાઘડી માટે નથી. આ પ્રગતિ કહેવાતી હોય તો એ પ્રગતિ નથી પણ અવગતિ છે. એનો એવો અર્થ હરગી જ નથી કે હાલની ગ્રામ ઉદ્યોગની ટેકનોલોજીમાં સુધારો ન થાય. ગાંધીએ પોતે જ એના જમાનામાં એક કાર્યક્ષમ ચરખો શોધવા માટે 1,00,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. એનો અર્થ એ કે એને ટેકનોલોજીમાં સુધારા જોઈતા હતા. આ નાના ગ્રામોદ્યોગોમાં વીજળી ન વપરાય તેમ પણ નથી. શરત માત્ર એટલી જ છે કે નવી ટેકનોલોજી છે તેણે ત્યાં જે કાચો માલ છે તેનો પાકો માલ બનાવવાને માટે અગ્રિમતા આપે. તે ગામડાના ગજાભાની ટેકનોલોજી ન હોય, બહુ ખર્ચાળ ન હોય. આ ટેકનોલોજીને પરિણામે માલ ગામડામાં કે આજુબાજુમાં વ્યાજી ભાવ વેચાઈ શકે તેવું હોય તેના સાધનો અને ત્યાં સુધી એવા હોય કે આજુબાજુ પ્રાદેશિક વિસ્તારના કારખાનામાં બની શકે. આ શરતો પડાય તો આવી યંત્ર ટેકનોલોજી બેઉ હાથે આવકારવા માટે ગાંધી તૈયાર છે. ગામડાની સ્વતંત્રતા આવા સ્વાવલંબન અને સંગઠન શક્તિ વધે તેમાં છે. આ માટે નવી કેલોરી પણ આપી શકાય પણ શરત છે
કે ટેકનોલોજી મનુષ્યના માપની હોય એક, અને મનુષ્યને તમારે ઊંચા લેતા જવો જોઈએ. જો એ ટેકનોલોજી સહેજ ઊંચી હોય તો મનુષ્યને સહેજ ઊંચો લેવો જોઈએ. આમ બેવડું કામ કરવાનું છે. ટેકનોલોજી મનુષ્યના માપની અને મનુષ્ય ટેકનોલોજીના માપનું, આવી પ્રક્રિયા ચાલવી જોઈએ. ગાંધી સામાન્ય જનની આર્થિક સ્વતંત્રતાનો મસીહા હતો. તેને માટે મોટા ગૂંચવાડિયા, બહુ મૂડી રોકનારા, નિષ્ણાતોને જ સર્વસ્વ બનાવનારી ટેકનોલોજી માનવ વિરોધી, ગામડા વિરોધી આવી. તે વીજળીના ઉપયોગથી ભલે ચાલે, સૂર્ય શક્તિથી ભલે ચાલે, પવન શક્તિથી ભલે ચાલે, તેનો કોઈ વાંધો નથી. પણ આ ગામડા તેને એગ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બનાવવા જોઈએ. એવી બનાવવા માટે જે ટેકનોલોજી આવે તેને આપણે વધારવું જોઈએ. અવશ્ય રક્ષણ ત્યાં સુધી મળવું જોઈએ જેથી ગામડા શહેરોના પાણી ભરનારા અને દળનું દરદારા ન બને. છેલ્લે એ સમજીએ કે આ મોટા યંત્રો અને આ રાક્ષસી ઉદ્યોગવાદ આ ગામડાને શહેરના મૂડીવાદી સમાજના દળનું દળનારા બનાવે છે. આજની શહેરી ઝૂંપડપટ્ટીઓ મુંબઈની ધારાવી આના નમૂના છે. ત્યાં નથી વીજળી, નથી પૂરું પાણી, છે અંધારું, છે ગુનાખોરી. હીરા ઉદ્યોગ કે નાની પાવરલૂમ શા માટે ગામડામાં ન ચાલે? કોણે કહ્યું? ગામડાની ખુલ્લી હવા અને તાજા પાણી શું આ પાવરલૂમના વિરોધી છે? ગાંધીની દરખાસ્ત એ છે કે ઉદ્યોગો ગામડામાં જાય. ગામડાની વસ્તી ઉદ્યોગ માટે શહેરી ઝૂંપટપટ્ટીમાં ન જાય, આ ઊંધો ન્યાય છે. તે પોતાના છાપણા નીચે નિરાતે વીજળી શાળ ચલાવે, નિરાતે વીજળી ઘાણી ચલાવે, નિરાતે રંગકામ કરે. હા, આ માટે એમને નિયમિત વીજળી મળવી જોઈએ, જે આજે મળતી નથી. આવડત તો આ ચતુર ગામડિયાઓ કેળવી લેશે, તેની ચિંતા છોડો. આજે ગાડા ચલાવનાર ગામડિયા ટ્રેક્ટર અને એન્જિનો ચલાવે છે તે હકીકત છે. તે કઈ ફેક્ટરીમાં શીખવા ગયા હતા? તેને જાતે શીખી લીધું છે. પણ નાની ટેકનોલોજી, રૂરલ ટેકનોલોજી, વામન સ્વરૂપની ટેકનોલોજી, તેનું સંશોધન ક્યાં છે? કોણ કરે છે? ગાંધી શહેરોમાં ગ્રામ પ્રજાને મોકલી સીધીભાઈના અવળે હાથે ડાબો કાન પકડવાની અસરચના ફેરવવા માંગતા હતા, જેથી ગામડા એગ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બને અને સમૃદ્ધ થાય.